નમસ્તે બાળકો, ધોરણ ત્રણ વિષય અભિનવ હિન્દી પ્રવેશિકા. તો આપણે અભિનવ હિન્દી પ્રવેશિકામાં આગળ જોવાનું છે કે પ્રકરણ 21 હિન્દી ભાષા. હિન્દી ભાષા આપણે કઈ રીતના બોલીએ છીએ તે આપણી કઈ રીતના દુલારી ભાષા છે, એટલે કે વહાલી ભાષા છે. હિન્દી ભાષા છે તે મોટા ભાગે બધા લોકો, બધા દેશના પ્રદેશના લોકો આ ભાષા કોમન છે, તેના કારણે બધા જ લોકો આ ભાષાને જાણે છે, તેના વિશે ઉચ્ચાર પણ કરી શકે છે. શબ્દાર્થ, તો આપણે આ પંક્તિ છે કાવ્ય પંક્તિ, તેના પહેલા શબ્દાર્થ જોશું. દુલારી, દુલારી યાની કે વહાલી અથવા તો પ્રિય, જે આપણને વધુ પસંદ હોય આપણે તેને દુલારી કહીએ છીએ. હમકો, હમકો યાની કે અમને. પઢના, પઢના એટલે ભણવું, વાંચવું તેવું બધું થાય. ચાવ, ચાવ એટલે કે શોખ અથવા તો પ્રેમ, આપણે જે કરવા માંગીએ છીએ તે આપણો શોખ અથવા તો આપણે કોઈને પ્રેમ કરીએ તો તે પ્રેમ. જન, જન એટલે કે લોકો, મનુષ્ય, આપણા જેવા લોકો. ભાતી એટલે કે ગમે છે, આપણે કોઈ વસ્તુ પસંદ હોય અથવા તો કોઈ વાક્ય, કોઈ ભાષા પસંદ હોય તો આપણે તેને ભાતી પણ કહી શકીએ. યાને કે આ, આ વસ્તુ, આપણે કોઈ પણ વસ્તુને નિર્દેશ કરતા હોય કે મને પેલી વસ્તુ જોઈએ છે, મને પેન્સિલ જોઈએ છે, તો આપણે બતાવીને કહી શકીએ કે મને આ જોઈએ છે. આગળ છે કે ખુશ્બુવાલી યાને કે સુગંધદાર, જેમ કે આપણે અગરબત્તી લઈએ તો આપણે કહીએ કે તે સુગંધવાળી છે કે ન, સુગંધદાર છે કે નહીં, તો તેવી રીતના આપણે ત્યાં ખુશ્બુવાલી એ શબ્દ વાપરી શકીએ. ફૂલવાળી યાને કે ફૂલવાડી. તો હવે આપણે શબ્દાર્થ જોયા પછી કાવ્ય પંક્તિ શરૂ કરીશું. દેશ દુલારી હિન્દી ભાષા, હમકો પ્યારી હિન્દી ભાષા, પડતે હે સબ બડે ચાવ સે, અપનાતે હે પ્રેમ ભાવ સે, જન જન કો હે હિન્દી ભાતી, યહ ભારત કો એક બનાતી, સબ ફૂલો કી ખુશ્બુ વાલી, ફૂલવારી હે હિન્દી ભાષા. તો અહીંયા કહેવામાં આવે છે કે હિન્દી ભાષા બધાને પસંદ છે, બધા લોકો બોલે છે અને બધા લોકોએ હિન્દી ભાષાને અપનાવી પણ છે, અને હિન્દી ભાષા છે તે ફૂલોની જેમ સુગંધી પામી છે, એટલે કે બધે પ્રસરી ગઈ છે અને બધા લોકો તેનો ખૂબ જ ચાવથી ઉપયોગ કરી રહ્યા છે, ખૂબ જ પ્રેમથી ઉપયોગ કરી રહ્યા છે. અને ફૂલવારીની જેમ હિન્દી ભાષા બધે પ્રસરી ગઈ છે, બધે પથરાઈ ગઈ છે. તો અહીંયા આપણને ભારતનો નકશો આપવામાં આવેલો છે કે આ નકશામાં જેટલા લોકો છે, જેટલા દેશો છે, બધી જ જગ્યાએ આ હિન્દી ભાષા છે તેનો ઉપયોગ થવા લાગ્યો છે, જેના કારણે બધા દેશો છે તે એકતાના સંદેશ તરીકે આપણે તેનો ખ્યાલ બતાવે છે. તો આપણે આ કાવ્ય પંક્તિનું અહીંયા આપણે ગુજરાતીમાં અનુવાદ કરીશું. તો દેશ દુલારી હિન્દી ભાષા, દેશ દુલારી યાને કે વહાલી, પ્રિય, આપણને ગમે તેવી હિન્દી ભાષા. હમકો પ્યારી હિન્દી ભાષા, હમકો યાને કે અમને, અમને પ્યારી એટલે કે ગમે છે હિન્દી ભાષા. પડતે હે સબ બડે ચાવ સે, પડતે યાને કે વાંચીએ છીએ, ભણીએ છીએ, અમે સબ એટલે કે અમે બધા બડે ચાવ સે, બહુ જ પ્રેમથી, શોખથી. અપનાતે હે પ્રેમ ભાવ સે, તેને અમે અપનાવીએ છીએ, અમારી છે તેમ કરીને અમે અપનાવીએ છીએ પ્રેમથી. જન જન કો હે હિન્દી ભાતી, બધા લોકોને હિન્દી ભાતી એટલે કે ગમે છે. યહ ભારત કો એક બનાતી, આ ભારતને એક બનાવે છે, આખા દેશને, આખા વિશ્વને આ હિન્દી ભાષા એક બનાવે છે. બધા લોકોને હિન્દી ભાષા આવડે છે તો તેના કારણે બધા એકબીજા સાથે કનેક્ટ રહે છે, પરસ્પર જોડાયેલા રહે છે, તો તેના કારણે બધા લોકો એક મત બનીને રહે છે. સબ ફૂલો કી ખુશ્બુવાલી, બધી જગ્યાએ હિન્દી ભાષા છે તેના કારણે બધી જગ્યાએ સુગંધ ફેલાવે છે. ફૂલવારી હે હિન્દી ભાષા, તો ફૂલની વાડીમાં ફૂલ કેમ પથરાયેલા હોય, તેવી જ રીતના આ હિન્દી ભાષા છે તે ભારતભરમાં બધે જ સ્થાને હિન્દી ભાષા પ્રસરિત
થઈ ગઈ છે તો આપણી અહીંયા કાવ્યપંક્તિ પૂરી થઈ છે. આવી જ રીતે તમારે પણ ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય જોશું. તો સ્વાધ્યાયમાં આપેલું છે કે પ્રશ્ન એક, નીચે દિએ ગયે હિન્દી શબ્દો કે ગુજરાતી શબ્દો લખો. તો નીચે આપેલા જે હિન્દી શબ્દો છે તેનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, એટલે કે તેનું શબ્દ લખવાના છે ગુજરાતીમાં. દુલારી, દુલારી એટલે કે વહાલી અથવા તો પ્રિયા, આપણે દુલારીને પ્રિયા અથવા તો વહાલી કહીએ છીએ. તેના પછી છે કે હમકો, હમકો એટલે કે અમને. પઢના, પઢના એટલે ભણવું અથવા તો વાંચવું. એના પછી છે ચાંવ, ચાંવ એટલે પ્રેમ અથવા તો શોખ. તેના પછી છે ફૂલવારી, ફૂલવારી એટલે કે ફૂલની વાડી, ફૂલ વાડી. તેના પછી છે યાની કે આ. તો આવી રીતના તમારે કોઈ પણ હિન્દી શબ્દ આપેલો હોય તેનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તેના પછી છે કે પ્રશ્ન બે, નીચે પૂછે ગયે હુએ પ્રશ્નો કે ઉત્તર લખો. તો નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર તમારે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે હિન્દી દેશ કી કોન કેસી ભાષા હે, હિન્દી દેશ કી કેસી ભાષા હે. તો હિન્દી દેશ કી દુલારી ભાષા હે. તો હમ ઇધર લિખેંગે કે હિન્દી દેશ કી દુલારી ભાષા હે. ઉસકે બાદ દિયા ગયા હે કે દૂસરા સવાલ હે કે લોગ હિન્દી કો કેસે પઢતે હે, લોગ હિન્દી કો બડે ચાવ સે પઢતે હે. તો હમ ઇધર લિખેંગે કે લોગ હિન્દી ભાષા કો બડે ચાવ સે પઢતે હે. ઇસી તરહ આપકો ભી સવાલ કા જવાબ દેના હૈ. ઉસકે બાદ તીસરા સવાલ હે કે હિન્દી ભાષા ક્યાં કામ કરતી હે. તો હિન્દી ભાષા હે વો સબ મે પ્રેમ ભાવ ફેલાતી હે, સબ મે ફૂલો કી તરહ વો પ્રસરતી હે, અને તેના કારણે તે બધા જ ભારતને, આખા ભારતને એક બનાવે છે. તો હમ ઇધર લિખ સકતે હે કે હિન્દી ભાષા, હિન્દી ભાષા ભારત કો એક બનાતી હે. તો હિન્દી ભાષા છે તે ભારતને એક બનાવે છે, એકતાવાળો બનાવે છે, કારણ કે બધા હિન્દી ભાષાને ઓળખે તો બધા એકસાથે વાતો કરી શકે અને તેના કારણે તે આખા ભારતને એક બનાવે છે. તો આવી રીતના તમારે આ ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, હિન્દી પણ વાંચવાનું છે અને આ સ્વાધ્યાયને પૂર્ણ કરવાનું છે.